हेलो विद्यार्थी मित्रों, हूँ सावंत ठक्कर। आज आप एडवांस मैथमेटिक्स ना अपने जे चैप्टर आपलू छे विधेय अने लक्ष एना विषे बात करशुं। तो आ चैप्टर में कोने लक्ष्य कहेवाशे, कोने विधेय कहेवाशे, पहेला ही समझी लें। तो आज वस्तु अहीं तमने बताड़ी छे एने कहेवाशे लक्ष्य। एटले के आ लक्ष्यवाड़ी वस्तु में वस्तु बनावामां आवशे। जे अहीं वस्तु लखी छे लिमिट, तो आ एक साइन छे के ए लक्ष्यवाड़ी ना चेप्टर माथी वस्तु पूछायेली छे। એમાં આપણે વધારે માહિતી લઈએ તો લિમિટ એક્સ ટેન્સ ટુ એ એટલે કે એક્સની વેલ્યુ જે છે એ એ તરફ જઈ રહી છે, એટલે કે ઈ ટેન્સ ટુ એ છે, મતલબ કે એક્સની વેલ્યુ એ તરફ જઈ રહી છે, એ થઈ નથી ગઈ પણ એ સુધી પહોંચી રહી છે, એ થવા જઈ રહી છે, બરાબર? સમજી લો કે એક્સ ટેન્સ કાં છે, ટેન્સ ટુ એટલે કે તે તરફ, બરાબર, એ તરફ આગળ વધી રહી છે। તો આ લક્ષની વાત આપણે આ ચેપ્ટરમાં પછી કરશું। પહેલાં જ આપણું હેડિંગ જેવી રીતે આપ્યું છે કે વિધેય અને લક્ષ, તો પહેલાં વિધેય શું છે એ સમજશું, તો તમને આગળ લક્ષની પણ વધારે માહિતી ખબર પડશે, બરાબર? એટલે પહેલાં હેડિંગ તમને સમજાવ્યું છે ચેપ્ટરનું કે શું કહેવા માગે છે આ વસ્તુ। હવે વિધેય એને ઇંગ્લિશમાં કહેવાશે ફંક્શન, બરાબર? ફંક્શન એટલે ખાલી આપણે એફ કરીને લખશું અને જે કાઉન્સમાં કરીને લખશું એક્સ, બરાબર? એની ત્રણ ઘાત માઇનસ એક્સ નો વર્ગ વત્તા એક્સ માઇનસ વન। તો આનો મતલબ શું કે એક્સની જગ્યાએ તમે કાંઈ પણ વેલ્યુ લ્યો, જો મેં તમને અહીં એક્ઝામ્પલમાં લીધું છે એક્સની વેલ્યુ કેટલી લીધી છે, તો કે એક લીધી છે, કેટલી? એક લીધી, કે જ્યાં કને તમને એક્સ દેખાય આ વિધેયમાં ત્યાં કને તમને શું લેવાનું, તો કે એક્સની જગ્યાએ એક મૂકવાના। તો એક્સનો ઘન છે તો અહીંયા એકનો ઘન થઈ જાય, એક્સનો વર્ગ છે તો અહીંયા એકનો વર્ગ થઈ જાય, અને એક્સની જગ્યાએ એક અને જગ્યાએ એક મૂકી છે, એકનો ઘન તમે કરો તો એક જ આવશે। તો અહીંયા પાછા એક લખશું, એકનો વર્ગ પણ એક, તો આ પોતપોતામાં નીકળી જાય, અને અહીંયા વન માઇનસ વન તો એ પણ નીકળી જાય, એટલે જવાબ આવ્યો ઝીરો। એવી રીતે જ તમે એફ ઓફ એક્સમાં એક્સની વેલ્યુ શું લેશો? બે। તો બે લેશો તો સૌથી પહેલાં એક્સનો ઘન છે તો અહીંયા શું થઈ જશે? બેનો ઘન, એટલે શું જવાબ આવે? આઠ। એવી રીતે એક્સનો વર્ગ છે તો અહીંયા કોનો વર્ગ થઈ જશે? બેનો, પછી વત્તા બે અને પછી માઇનસ એક, એકને કાંઈ નહીં કારણ કે એ વેરિયેબલ નથી, એ કોન્સ્ટન્ટ છે, એ અચળ પદ છે, એટલે એને કાંઈ થશે ત્યારબાદ થાય વત્તા બે થાય અને માઇનસ એક થાય। આનો તમે ટોટલ કરશો તો જવાબ આવશે પાંચ। એટલે તમને આવી રીતે પ્રશ્ન પૂછે કે એફ ઓફ વન શોધો કે એફ ઓફ ટુ શોધો, તો આવી રીતે આપણે એમાં ત્રણ માર્કના પ્રશ્નમાં જવાબ પૂછ્યો હોય તો એનો જવાબ તમને લખવાનો કે આ વિધેયનો એફ ઓફ ટુ તો કે પાંચ છે, એવી રીતે। તો આ બધી બેઝિક માહિતી થઈ, બરાબર છે? તમને એવી રીતે એફ ઓફ ત્રણ શોધવાનું કે, બરાબર, આવડું સહેલું, તો તમને ટુવાળું ન પૂછે તો ત્રણવાળું પૂછે, તો શું કરાય? તો કે ત્રણનો ઘન માઇનસ ત્રણનો વર્ગ વત્તા ત્રણ અને એમાંથી એક બાદ કરો, તો ત્રણનો ઘન થાય સત્યાવીસ, સત્યાવીસમાંથી સોરી નવ બાદ કરો, પછી ત્રણમાંથી એક, એટલે અહીંયા પાછળનો જવાબ તો બે જ આવશે, એટલે સત્યાવીસમાંથી નવ જાય એટલે કેટલા આવશે? તો કે અઢાર, ને અઢાર વત્તા બે એટલે જવાબ આવશે વીસ, બરાબર?
कदाच कोईने न समझाणू होवे तो हूँ एमने कहूँ तो कि पहला 27 पछी 9 वत्ता 3 माइनस 1। 27 मांथी 9 जाय एटले 18 अने 3 मांथी 1 जाय एटले 2 એટલે જવાબ આવશે 20। આવી રીતે તમે એફ ઓફ 4 5 માટે ગોતો તો તમારી પ્રેક્ટિસ પણ થશે, બરાબર। એવી રીતે બીજું કદાચ તમને મૂકવાની છે તો 2 આ 72 અને એક્સનો વર્ગ એટલે કેટલા થાય 4 અને એમાંથી કેટલા બાદ થાય 9, 4 2 8, 8 માંથી 1 9 જાય તો વધે કેટલા તો કે માઇનસ 1, બરાબર। તો આવી રીતે પ્રશ્ન પૂછ્યા હશે અને એનો જવાબ તમને સિમ્પલ એક્સની જગ્યાએ કિંમત મૂકી અને આપવાનો હશે। હવે મેં વસ્તુ લખી છે ઇમ્પોર્ટન્ટ છે દર વખતે એવી રીતે આવશે છે તો બંને શું બની જાય તો કે તમે કોઈ પણ કિંમત મૂકો તો બંને શું થઈ જાય 0-0 આવી જાય। એઝ ફોર એક્ઝામ્પલ તમે એક્સ વર્ગ માઇનસ 2x પ્લસ 6 એવી રીતે કાંઈ પણ એવી રીતે અંશ હોય ને કાંઈ પણ બીજો એક છેદ હોય તમે એની જગ્યાએ એફ ઓફ એક્સની જગ્યાએ એફ ઓફ 2 કે 1 કે કાંઈ પણ મૂકો તો એનો જવાબ શું આવે તો કે 0 આવી જાય। તો જ્યારે 0 આવી જાય ત્યારે આગળ જે પ્રોસેસ આપણે કરવાની હોય છે જે શીખવાની હોય છે એવા દાખલા તમને આગળ ભણવામાં આવશે, બરાબર છે। તો આ બેઝિક માહિતી આપણે આજે આપી છે વિધેય અને લક્ષની, બરાબર। લક્ષ જે મેં તમને વાત કરી તો કે શરૂઆતમાં સમજાવ્યું કે લિમિટ એટલે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એવી રીતે વાત કરી, પછી એની બાજુમાં એની રકમ પણ આપેલી હતી એક્સની એન ઘાત। જુઓ આનું ફોર્મેટિંગ જુઓ તો કે નીચે આપ્યું છે એક્સ માઇનસ એ અંશમાં આપ્યું છે, સેમ વસ્તુ આપી છે એક્સ માઇનસ એ જ આપ્યું છે પણ બંનેની ઘાત કેટલી છે એન, અને પછી એને કયા ફોર્મમાં લખ્યું છે તો કે એ જે ઘાત હતી એને ક્યાં લઈ ગયા તમે આગળ લઈ ગયા, જો અહીંયા આગળ શું લખી છે ઘાત લખી છે, બરાબર। આ અહીંયા ઘાતને અહીંયા જે ઘાત હતી ક્યાં ઉતારી નીચે, અને જે એક્સ હતો એ એક્સની એન ઘાત બાદ કરના એટલે સમજાવું છું કે આગળના ચેપ્ટર્સ પણ આના આધારે જ છે, એક્સની 3 ઘાત હોત અને 2ની 3 ઘાત હોત અને છેદમાં એક્સ માઇનસ 2 જ હોત, બરાબર। તો આ ત્રગડો ક્યાં આવી જાત એ આગળ આવી જાત અને 2ની કેટલી ઘાત થઈ જાત 2, કારણ કે 3માંથી 1 બાદ થાય એટલે કેટલા આવે 2, તો આ જવાબ શું આવ્યો 2નો વર્ગ એટલે 4, 4 તેરી 12, તો જવાબ આવ્યો 12। તો આ બેઝિક આજે વાત કરી છે, એક એક્ઝામ્પલ પણ તમને એક સેટ કરીને આવી રીતે બતાવ્યું છે આ બંનેમાં એફ વન ઓફ એફ ઓફ 2 માટે એફ ઓફ 3 માટે પણ આપણે કર્યું, બાગડ આગળની પ્રેક્ટિસ પણ તમે કરવાની છે। તો બીજા ઓઇલ હોસ્પિટલ્સ રોલના પણ અને બીજા પણ ફંક્શન્સના આપણે એક્ઝામ્પલ્સ જે છે એ હવેના લેક્ચરમાં આગળના લેક્ચરમાં જોશું।